અંકલેશ્વરના લોકદરબારમાં ટ્રાફિક સમસ્યા અંગે ગંભીરપણે રજૂઆતને પગલે શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે અને પાળાને વાંખે પખાલીને ડામ આપવાની નીતિ અપનાવી છે। નાની મોટા અસંખ્ય અડચણરૂપ આડેધડ પાર્ક થયેલા વાહન ચાલકોને દંડનીય કાર્યવાહી કરવામાં આવતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો। અંકલેશ્વરમાં ગતરોજ ભરૂચ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વર શહેર એ અને બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈની હાજરીમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકદરબારમાં જનપ્રતિનિધિઓએ શહેરમાં સળગતા ટ્રાફિકના પ્રશ્નને લઈને ધારદાર રજૂઆત કરી હતી। જિલ્લા પોલીસ વડા સમક્ષ ટ્રાફિકને લઈને મુદ્દાઓ ઉછળતા જિલ્લા પોલીસ વડાની નજરમાં બંને પોલીસ મથકોની પોલીસની ટ્રાફિક પ્રત્યેની કામગીરી બાબત સામે આવતા જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક સમસ્યાને દૂર કરવા અને લોકદરબારમાં ઉઠેલ પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે ટકોર કરી હતી, જેમાં ગણતરીના કલાકમાં જ અંકલેશ્વર શહેરમાં શહેર પોલીસ મથકનો કાફલો તેમજ ટ્રાફિક પોલીસની ટીમે શહેરના રસ્તા ઉપર સાંજના સુમારે એકાએક ચેકિંગ માટે નીકળ્યા હતા અને ટ્રાફિકને અડચણરૂપ પાર્કિંગ કરનાર વાહન ચાલકો સામે તવાઈ બોલાવી હતી। જો કે અંકલેશ્વર શહેરમાં જૂના ટાઉન પ્લાનિંગ પ્રમાણે તેમજ સાંકડા રસ્તાઓના કારણે પાર્કિંગની વ્યવસ્થા જ નથી તે કહેવું ખોટું નથી। અંકલેશ્વર શહેરના સ્ટેશન રોડથી લઈને પિરામણ નાકા સુધી એક પણ જગ્યાએ રોડ ઉપર પાર્કિંગ કરવા સિવાય વિકલ્પ રહેતો નથી। તેમાં પણ સ્ટેશન વિસ્તારથી લઈને ત્રણ રસ્તા સર્કલ સુધી ઠેકઠેકાણે રિક્ષા ચાલકો દ્વારા આડેધડ રિક્ષાઓ પાર્ક કરવામાં આવે છે। લારી ગલ્લા ધારકોની સાથે સાથે દુકાન સંચાલકોએ પણ પોતાની દુકાનની જાહેરાતના બેનરો રોડ રસ્તા પર રાખી દેતા હોય ટ્રાફિકની સ્થિતિ વધુ વિકટ બને છે। અંકલેશ્વરમાં સંખ્યાબંધ લોકોએ પોતાની દુકાનની બહાર ગેરકાયદેસર દબાણો કર્યા છે, તો કેટલાકે તો પોતાના વેપાર વધારવા માટે દુકાનની બહાર લારી ગલ્લા નાખી તેનું ભાડું પણ લઈ રહ્યા છે। સંબંધિત વિભાગમાં વખતો વખતની રજૂઆતો અને ફરિયાદો છતાં પણ તેની સામે યોગ્ય કાર્યવાહી પણ ન થતી હોવાના સળગતા પ્રશ્નને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે। ટ્રાફિકની સ્થિતિના નિયંત્રણ માટે ફક્ત પોલીસ નહીં પરંતુ સંબંધિત દબાણ શાખાની ટીમ પણ એટલી જ સજાગતા દાખવે તે જરૂરી હોવાનું શહેરીજનો માને છે। જો કે અંકલેશ્વરમાં ટ્રાફિકનો મુખ્ય એક કારણ જૂના ટાઉન પ્લાનિંગના કારણે પાર્કિંગની વ્યવસ્થાનો અભાવ પણ છે। દુકાન સંચાલકો પોતાની દુકાનની આગળ વાહન પાર્ક ના થાય તે માટે વાહન ચાલકો સાથે તીખી મીઠી ચકમક પણ કરતા હોય છે, ત્યારે વાહન ચાલકો અંકલેશ્વરમાં વાહન પાર્ક કરવા તો ક્યાં કરવા તેવી સ્થિતિ વચ્ચે પીસાઈ રહ્યા છે। જો દુકાનની બહાર વાહન પાર્ક કરે તો દુકાન સંચાલક સાથે બોલાચાલી થઈ જાય અને જો રોડ ઉપર પાર્ક કરે તો કાલની એકાએકની કાર્યવાહીને પગલે પોલીસનો પણ ડર। ત્યારે ગતરોજ પોલીસ દ્વારા એકાએક લેવામાં આવેલ એક્શનને પગલે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો પોતાની સાથે અન્યાય થઈ રહ્યો નો અનુભવ કરી રહ્યા છે। ત્યારે પોલીસે પણ ગતરોજ લોકદરબારમાં ટ્રાફિકનો મુદ્દો ઉછળતા અને જિલ્લા પોલીસ વડાની નજરમાં પોતાની ટ્રાફિકને લઈ કામગીરી નીચી પડતા એકાએક એક્શન મોડમાં આવી કામગીરી બતાવવા માટે આડેધડ વાહનોને દંડ ફટકારી તેમજ ફરિયાદો દાખલ કરી દેવામાં આવી હતી। અત્ર ઉલ્લેખ કરવો રહ્યો કે અંકલેશ્વરમાં ટ્રાફિકના સળગતા પ્રશ્નને લઈને પોલીસ અને સંબંધિત વિભાગે વેપારીઓ સાથે ગેરકાયદેસર દબાણ બાબતે ચર્ચા કરવી જોઈએ તેવું પણ લોકો માને છે। પોલીસની કામગીરી તેમની જગ્યાએ યોગ્ય હોઈ શકે પરંતુ નિયમિત રૂપે આવી કાર્યવાહી થાય અને દુકાન સંચાલકો સામે પણ એટલી જ કડકાઈ અન્ય વિભાગ પણ દેખાડે તો જ ટ્રાફિકની સમસ્યાનો હલ થઈ શકે છે। ફક્ત રજૂઆત બાદ એક બે દિવસ કાર્યવાહી કરવી અને દુકાન સંચાલકો કે શોરૂમ સંચાલકો સામે રહેમ નજર રાખવાથી ટ્રાફિક સમસ્યાનો કાયમી હલ આવવો ન બરાબર છે તે કહેવામાં કંઈ ખોટું નથી। શહેરીજનો અને વાહન ચાલકો પોલીસને પૂરેપૂરું સમર્થન, ટ્રાફિકની સમસ્યા હલ થાય તે માટે તૈયાર થઈ જશે, પરંતુ તે માટે પોલીસે થોડીક નરમ સ્વભાવ અપનાવી સ્થાનિકોને સમજાવવાની ફરજ પડી શકે છે તેવું બુદ્ધિજીવીઓ માને છે। તો સંબંધિત વિભાગો સાથે મળી પોલીસે ગેરકાયદેસર દુકાનની બહાર જાહેરાતના બેનરો લગાડનાર કે પછી ગેરકાયદેસર દબાણ કરનાર લોકોને પણ મીટિંગો યોજી સમજાવવાની ફરજ પડી શકે છે અને તે ટકોર બાદ જ દબાણો દૂર થશે, માર્ગો પહોળા થશે અને ટ્રાફિકની સમસ્યા હલ થશે તેવું હાલની સ્થિતિ જોતા લાગી રહ્યું છે।